નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, જ્યારે લેડ સંગ્રહિત બેટરી, લેડ સંગ્રહિત બેટરી કઈ બેટરી? ગાડી અને ફોર વ્હીલની, ટ્રેક્ટરની. વાહ, હવે એમાં છે ને આપણી રીત તમને યાદ હશે, આવી રીતે મેં તમને દોરાવરાયું હતું. ઓલી બધી આકૃતિ તમને એમ થશે ભાઈ આકૃતિ તો બહુ અઘરી પડે છે બુકમાં આપી, એટલે ભાઈ તું સમજ ને, મેં લખાયું લખી લે, કામ આવશે. ઓકે, જોજો આને મેં કીધું હતું એનોડ, આ થઈ ગયું આપણી માટે એનોડ, અને આ થઈ ગયું કેથોડ. પછી ને બધા શું પાકું કરે છે, મેં તમને કીધું યાદ છે, બધા એવું પાકું કરે છે કે પ્લસ એનોડ માઇનસ કેથોડ, પ્લસ એનોડ માઇનસ કેથોડ, માઇનસ એનોડ ગેલ્વેનિકમાં. એવું નથી પાકું કરવાનું. તમે જ્યારે એ વિદ્યુત ક્ષેત્ર જોડશો ત્યારે અલગ છે, તમને જ્યારે આમાંથી વિદ્યુત મળશે ત્યારે અલગ છે. બીજી વાત જેને આપણે ચર્ચા કરી હતી, શું ચર્ચા કરી હતી સાહેબ, યાદ કરાવો, યાદ કરાવું, સાંભળો. એનોડ એટલે શું થાય, જ્યાં પણ ઓક્સિડેશન થાય છે, જ્યાં પણ ઓક્સિડેશન થાય છે એ જગ્યાને એનોડ કહેવાય. બસ આ યાદ રાખવાનું છે. અને જ્યાં રિડક્શન થાય છે, રિડક્શન, એ જગ્યાને કહેવાય કેથોડ. હવે પ્રશ્ન આ જ છે મિત્રો, આ જ પ્રશ્ન છે, એનોડ અને કેથોડ. કારણ કે છે ને અહીંયા કન્ફ્યુઝન થાય, પાકું કરે એનોડ ઉપર આ રિએક્શન, કેથોડ ઉપર આ, પાકું કરવાને ગોખેગા નહીં, યાદ છે ને, ગોખેગા નહીં, ગોખવાની વાત જ નહીં ભાઈ. એનોડ, એનોડ કેનો બનેલો હોય, પીબી નેડ, અને આ કેનો બનેલો હોય, પીબી ઓ ટુ, જેમાં અહીંયા તમને મેં કીધું તો આ રાઉન્ડ શેપ દર્શાવી દો, આ રીતે ગોઠવેલા હોય. હવે અહીંયા 38% એચ ટુ એસઓ ફોર નું દ્રાવણ ભરેલું હોય, જે પ્રક્રિયા દરમિયાન એની ઘનતા ઘટે, પછી ધીમે ધીમે પછી ચાર્જિંગ કરો તો ઘનતા વધે. આ લાઇનમાંથી આ એમસીક્યુ મેં તમને આપ્યો છે. ઘનતા ઘટે મતલબ કે આ વપરાય છે, તો એસ ટુ એસઓ ફોર યાદ રાખવાનું છે. યાદ રાખવાની બાબત કે જ્યારે ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ થશે ત્યારે એચ ટુ એસઓ ફોર વપરાશે. અને હવે આની રિએક્શન જોઈ લેજો આપણી બુકની અંદર, બરાબર, બંને રિએક્શન લખાવી છે, ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ, અને એ વપરાઈ ગયું. તો યાદ કરો, ઘણી વખત બેટરી જ્યારે તમે વપરાઈ ગઈ પછી શું કરો, કંઈક કેમિકલ એડ કરીએ, ભાઈ બેટરી ઉપડતી નથી તો શું કરીએ, કેમિકલ એડ, યા છે દ્રાવણ છે બરાબર, અને બધા પર્સન્ટેજ અલગ અલગ હોય એટલે એમાં આપણે નથી પડવાનું. પણ જ્યારે તમે ચાર્જ કરશો, ચાર્જિંગ કરશો, ત્યારે પાછું ફરીથી એચ ટુ એસઓ ફોર બનશે. હવે ઘણાને તમે જોયા હોય પાણી નાખતા હોય બેટરીની અંદર, એનું રીઝન છે ઓલું જે ઘાટું થઈ ગયું ને દ્રાવણ, એને પાછું દ્રાવણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, બળ કરી રહ્યા છે કે ભાઈ ખર્ચો ન થાય, નકર કેમિકલ હેડ કરવું પડે. તો આપણો પ્રશ્ન શું છે જોઈ લઈએ, જ્યારે લેડ સંગ્રહિત, તો લેડ સંગ્રહિત બેટરીને ચાર્જ કરવામાં આવે, ડિસ્ચાર્જની વાત છે કે ભાઈ ચાર્જની, ચાર્જિંગની વાત છે, તો ચાર્જ કરવામાં આવે તો એચ ટુ એસઓ ફોર બને છે. તો ભાઈ પીબીઓ ટુ દ્રાવ્ય કરે, લેડ ધ્રુવને દ્રેડ જવા દો, એસિડનું મૂલ્ય ઘટે જવા દો, સલ્ફ્યુરિક એસિડનું પુનઃ ઉત્પાદિત થાય. જવાબ આવે છે સી, જે તમને આ પોઈન્ટ કીધો છે. ક્લિયર?